वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 5 गुजराती एकम 6 नर्मदा मैया। आगळना विडियोमां आपणे शब्द समजूती, सर्वनाम एटले शुं तेना विशेनी रूढिप्रयोग अने स्वाध्यायना प्रश्न 1 टूंकमां उत्तर आपो ए विशेनी समजूती आपणे मेळवी। आगळ हवे आपणे प्रश्न नंबर 2 विषे समझूती मेळवी अने अभ्यास करिए। प्रश्न 2, नीचेना प्रश्नोना उत्तर लखो। विद्यार्थी मित्रों, अहीं तमारे प्रश्नोना उत्तर छे ए थोड़ा विस्तृत थी लखवाना रहेशे, एटले के थोड़ा मोटा लखवाना रहेशे। प्रश्न 1, पंखीनी पाखे प्रवास करवो एटले शुं? पंखी छे ए आकाशमां झड़पथी उड़तुं होय छे, तेम आपणुं मन छे ए केवुं छे? तो के झड़पी। आपणे विचार करीए के आम जवानुं छे तो आपणुं मन छे ए तरत त्यां पहोंची जाय छे, एटले जेटली पक्षीने आकाशमां उड़वानी झड़प छे एटली ज आपणा मनने પણ પહોંચવાની ઝડપ છે। ગમે ત્યાં તમે વિચાર કરો એટલે મન છે એ ત્યાં પહોંચી જાય છે। તો આપણે જવાબ લખીએ, પંખીની પાખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો। આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ। પ્રશ્ન નંબર 2, નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કોઈ મને જવાબ આપશે કે નર્મદા નદી કયા ભારતના બે ભાગ પાડે છે અને કઈ રીતે? તો કે નર્મદા નદી છે એ ક્યાંથી નીકળે છે? તો કે અમરકંટક સરોવરમાંથી। લેખક કહે છે કે જેમ આપણે ઊંચેથી નદીને જોઈએ તો નદી કેવી લાગે છે? તો કે ભારતના બે આડા ભાગ પાડે છે, એક ચમકતી અને સરકતી રેખા જેવી દેખાય છે। એ ભારતના બે આડા ભાગ પાડે છે એ બે ભાગ ક્યાં? તો કે ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। આ રીતે નર્મદા છે એ ભારત દેશના બે ભાગ પાડી દે છે અને એ રીતે પોતાનો વહન માર્ગ બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ લખીએ, નર્મદા ભારતના બે આડા ભાગ પાડે છે, ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। આ રીતે એનો જવાબ આવી શકે। પ્રશ્ન 3, નર્મદાને રેવા શા માટે કહે છે? નર્મદા નદીને રેવા નામ શું કામે આપવામાં આવેલું છે? તો કે નર્મદા નદી છે એ આનંદ આપનારી તો છે, રેવા છે એ કૂદનારી એટલે કે ધસમસતી, ઉછળતી અને કૂદતી, વહેતી હોવાથી નર્મદા નદીનું નામ રેવા નામ રાખવામાં આવેલું છે। એ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના વિંધ્યાચળ પર્વતમાંથી નીકળતી ક્યાં નામે ઓળખાય છે? તો કે રેવા નામે, એટલે નર્મદા નદીનું નામ રેવા નાખવામાં આવેલું છે। ક્યાંક એનો પ્રવાહ છે એ શાંત બની જાય છે, ક્યાંક એકદમ ઝડપથી વહે છે અને ક્યાંક એ ધીર ગંભીર પણ વહે છે અને ક્યાંક ધોધ બની જાય છે। આ રીતે એનો પ્રવાહ છે એ વહે છે। આપણે એનો જવાબ લખીએ વિદ્યાર્થી મિત્રો, રેવા એટલે કૂદનારી,
નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે, ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહે વહેતી હોવાથી એને રેવા કહે છે. આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 4. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? બંદરકૂદની વાત એટલે કે નર્મદા નદીના કિનારે જે નર્મદા નદી વહે છે એ ક્યાંથી વહે છે? તો કે પર્વતોની વચ્ચેથી. એ પર્વતોની વચ્ચેથી વહેતી હોવાથી તેની બંને બાજુએ પર્વતો છે કેવા આવી ગયા છે? તો કે એકદમ નજીક આવી ગયા છે. અને એ નજીક પર્વતો ઉપર વાંદરા છે એ એક પર્વત પરથી સામેના પર્વત પર અને સામેના પર્વત ઉપરથી આ પર્વત ઉપર એ રીતે કૂદાકૂદ કર્યા કરે છે. અને નર્મદા મૈયા છે એ આ દ્રશ્ય જુએ છે. અને એ પર્વત ઉપર જે જૂના જમાનાના શૂરવીર સૈનિકો એટલે કે બહાદુર સૈનિકો હતા એ પોતાના ઘોડા છે એ ત્યાં કૂદાવી જતા હતા. એટલે કે એક પર્વત પરથી સામેના પર્વત પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો જવાબ લખીએ. એક ઠેકાણે નર્મદાને બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી બીજા પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે. આ જગ્યાને શું કહે છે? તો કે બંદરકૂદ કહે છે. બંદરકૂદની વાતમાં સાહસની આ વાત આવે છે. કઈ સાહસની? તો કે શૂરવીર સૈનિકોની. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. તો આ હતો પ્રશ્ન નંબર 4નો જવાબ. તો હતી સ્વાધ્યાયના પ્રશ્ન 2 વિશેની સમજૂતી. પ્રશ્ન 3. નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીં આપણને જે શબ્દ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ શબ્દો કેવા છે? તો કે જોડણીની ભૂલ વાળા. એ ભૂલ સુધારી અને આપણે અહીં સાચો શબ્દ લખવાનો છે. શબ્દ શું આપેલો છે? નૌકા વિહાર. ન ઉ ત્યાં આપણે નને કોની માત્રા લગાડીશું? તો કે અવની. અને વને દીર્ઘને બદલે હસ્વ ઈની માત્રા લગાવી સાચો શબ્દ નૌકા વિહાર. આ રીતે આપણે લખી શકાય. ત્યાર પછી સુરવીર. શને હસ્વ ઉની અને વને હસ્વ ઈની માત્રા છે તે સુધારી શને દીર્ઘ ઉની અને વને દીર્ઘ ઈની માત્રા લગાવી અને સુરવીર શબ્દ આ રીતે લખી શકાય. પથ્થર. તની જગ્યાએ આપણે થ લગાવી અને સાચો શબ્દ પથ્થર આ રીતે લખાય. અણીદાર. અણને અશ્વ ઈની માત્રા છે તે સુધારી અને દીર્ઘ ઈની માત્રા કરી અણીદાર શબ્દ આ રીતે સુધારી અને લખી શકાય. આજ્ઞાંકિત. તો આમાં આપણે જ્ઞની માથે મીંડું મૂકી અને આજ્ઞાંકિત શબ્દ આ રીતે લખી શકાય. જીવા દોરી. જને અશ્વ ઈની માત્રા છે ત્યાં દીર્ઘ ઈની માત્રા લગાવી અને જીવાદોરી શબ્દ સાચો આ રીતે લખી શકાય.
આ રીતે વિદ્યાર્થી મિત્રો માત્રાની ભૂલ સુધારી અને જોડણી સુધારી શકાય છે. તા હતી જોડણી સુધારા વિશેની માહિતી. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. વિદ્યાર્થી મિત્રો, જે શબ્દનો સમાન અર્થ થતો હોય એવા શબ્દને આપણે કેવા શબ્દ કહીશું? તો કે સમાનાર્થી શબ્દ. શબ્દ અલગ હોય પણ એનો અર્થ છે એ કેવો થતો હોય છે? તો કે એક. એવા શબ્દને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ. પર્વત, તો એનું સમાનાર્થી શું થશે? ડુંગર અથવા પહાડ. નજીક, પાસે, કિનારો તો તટ. શિલા તો પથ્થર. લાભ, એનું સમાનાર્થી ફાયદો. જળ તો પાણી. આ રીતે શબ્દોના સમાનાર્થી શબ્દ લખી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. જે શબ્દોનો વિરુદ્ધમાં અર્થ લખવામાં આવે તેવા શબ્દોને આપણે કેવા શબ્દ કહીશું? તો કે વિરુદ્ધાર્થી શબ્દ. જે શબ્દ આપેલો હોય એનો જવાબ આપણે વિરુદ્ધમાં લખવાનો અથવા શબ્દ વિરુદ્ધમાં લખવાનો. પૂર્વ, તો એનું વિરુદ્ધમાં શું થશે? તો કે પશ્ચિમ. સુંદર, તો એનું વિરુદ્ધ આપણે શું લખીશું? કદરૂપું. ઊંચે, તો એનું વિરુદ્ધ નીચે. અજવાળું, તો એનું વિરુદ્ધમાં અંધારું. લાંબી, તો એના વિરુદ્ધમાં ટૂંકી. સુખ, તો એના વિરુદ્ધમાં દુઃખ. આ રીતે શબ્દના વિરોધમાં જે લખવામાં આવે શબ્દ તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. પ્રશ્ન નંબર 6. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જે વાક્ય આપેલું છે એનો તમારે એક શબ્દ મૂકવાનો છે, એટલે કે શબ્દ સમૂહનો એક શબ્દ આપવાનો છે. હોળીમાં બેસીને ફરવું, સહેલગા કરવી, તે આપણે શું કહીએ છીએ એક શબ્દમાં તેને? તો કે નૌકા વિહાર. સાંબેલા જેવી જાડી ધાર, તો આપણે ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? કેવો વરસાદ? તો કે મુશળધાર. એક શબ્દ સમૂહમાં આપણે આ રીતે એને કહી શકીએ. ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દ્રશ્ય, તો આપણે એને શું કહીએ છીએ? મેઘ ધનુષ્ય. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ, એના શબ્દ સમૂહ માટે આપણે એક શબ્દ શું લખી શકીએ? તો બેટ. લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા, તો આપણે એનો શબ્દ શું લખી શકીએ? લોક માતા. લોકોનું ભરણ પોષણ કરનાર માતા, એટલે લોક માતા. આ રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખી શકાય. પ્રશ્ન નંબર 7. વિચારીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન તમારી રીતે વિચારી અને તમારે લખવાના રહેશે. તો પ્રશ્ન 1 શું આપેલો છે? તો કે સરદાર સરોવરથી શા ફાયદા થશે? સરદાર સરોવરના પાણીથી ગુજરાતના લોકોને શું શું ફાયદા થશે તે તમારે તમારી રીતે વિચારી અને લખવાનું રહેશે. તો આપણે શું લખીશું? તો કે સરદાર સરોવરથી 1450 કિલા મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે. સરદાર સરોવરથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને
પીવાનું પૂરું પાણી મળી રહેશે અને 19 લાખ હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. પ્રશ્ન 2. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? શું કામે ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે? તો કે નર્મદાનું નદીનું એ આજે ગુજરાતના ગામડે ગામડે ગુજરાતના લોકોને પૂરું પાડવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને ગુજરાતના લોકોની અન્ય જરૂરિયાત પૂરી પાડે છે. આ રીતે આપણે લખી અને આ પ્રશ્નનો જવાબ આપણે વિચારી અને લખી શકીએ. આ રીતે તમારે તમારી રીતે વિચારી અને પ્રશ્નના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન 8. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણને આધારે આપણે શબ્દ બનાવવાના રહેશે. ઉદાહરણમાં શું આપેલું છે? નર્મ શબ્દ. તો નર્મની પાછળ દા લગાવેલો છે તો શું શબ્દ બનશે? નર્મદા. તો નર્મદાનો અર્થ શું થશે? આનંદ આપનારી. એ રીતે નીચે જે શબ્દ આપેલા છે એ બધા શબ્દોમાં આપણે દા લગાવવાનો છે અને એ રીતે શબ્દ બનશે અને પછી આપણે એનો અર્થ લખીશું. સુખ. તો શબ્દ શું બનશે? સુખદા, સુખ આપનારી. વર. તો શબ્દ શું બન્યો? વરદા, વરદાન આપનારી. શુભ. શુભદા, શુભ આપનારી. હર્ષ. શબ્દ શું બન્યો? હર્ષદા, આનંદ આપનારી. આ રીતે શબ્દ બનાવી અને તેનો અર્થ લખી શકાય. પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અહીં આપણે શબ્દ સમજૂતીમાં જે શબ્દ આપેલા હોય એ શબ્દનું આપણે વાક્ય બનાવીએ છીએ ને, એ રીતે શબ્દને આધારે અહીં આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. શબ્દ શું આપેલો છે? લીલોતરી. તો આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. ચોમાસામાં ધરતી પર લીલોતરી ઘાસ ઉગી નીકળે છે. આ રીતેનો વાક્ય પ્રયોગ થઈ શકે અથવા વાક્ય બની શકે. 2. જીવા દોરી. વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દનું વાક્ય બનાવવાનું છે. તો તમે કઈ રીતે બનાવશો વાક્ય? તો તમે વાક્ય એનું આ રીતે બનાવશો. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. આ રીતે એનું વાક્ય બનાવશો. 2. તેનું વાક્ય બનાવીએ. કબીરવડની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે. આ રીતે શબ્દને આધારે તેનો વાક્ય પ્રયોગ કરી શકાય અથવા વાક્ય બનાવી શકાય. પ્રશ્ન 10. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે, આપણે પ્રશ્ન 11 પછી પત્ર લેખન દ્વારા સમજૂતી મેળવશું. પ્રશ્ન 11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
અહીં જે શબ્દ આપેલા છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આ શબ્દ કેવા આપેલા છે? તો કે આડા અવળા. આપણે એને સ્વર, વ્યંજન અને માત્રા પ્રમાણે ગોઠવવાના હોય છે. તો અહીં શબ્દ બધા સથી શરૂ થાય છે, એટલે આપણે શબ્દોને કઈ રીતે ગોઠવીશું? તો કે સ્વર પણ નથી, વ્યંજન પણ નથી, એટલે આપણે એને માત્રા પ્રમાણે ગોઠવીશું. સરસ, સફેદ, પછી ઈની માત્રા સિંચાઈ, ઉની માત્રા સુંદર, એની માત્રા સૈનિક અને સ્નાન. આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવી અને લખી શકાય. પ્રશ્ન 10. વિદ્યાર્થી મિત્રો, 11 પછી આપણે પ્રશ્ન નંબર 10, પત્ર લેખન કઈ રીતે કરી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તમને થશે કે અત્યારે કોઈ પત્ર લખતું હશે? અત્યારે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ, પણ આપણે પત્ર લખવાનો છે. કઈ રીતે? તો કે પ્રવાસનું વર્ણન કરતો આપણા મિત્રને. તો પત્ર કઈ રીતે લખી શકાય તેને આપણે સમજૂતી મેળવીએ. પત્રમાં કઈ જગ્યાએ એડ્રેસ લખવું, કઈ રીતે સંબોધન કરવું એ, અને કઈ રીતે પ્રવાસનું વર્ણન કરવું. તો પત્રમાં સૌ પ્રથમ આપણે સરનામું લખવાનું હોય છે. તો સરનામું કોનું લખવાનું હોય છે? તો કે પત્ર લખનારનું. જે વ્યક્તિ પત્ર લખે છે એનું પોતાનું સરનામું જમણી બાજુએ લખવાનું. એ સરનામામાં પોતાનું નામ, સોસાયટીનું નામ, શહેરનું નામ અને પિનકોડ નંબર, અને જે તારીખે પત્ર લખેલો હોય તે તારીખ. અને ડાબી બાજુએ જેને પત્ર લખવાનો છે એનું સંબોધન કરવાનું. આદરણીય, પૂજનીય કે પ્રિય. વડીલ હોય તો આદરણીય કે પૂજનીય, મિત્ર હોય તો પ્રિય. આ રીતે શરૂઆત કરવાની. સરનામામાં આપણે શું લખીશું? જે તમારું નામ હોય તે. સાકરિયા ભાર્ગવ, B8 કલ્પતરુ સેટેલાઇટ, અમદાવાદ 380061, તારીખ 12/9/2020. પછી અહીંયા ડાબી બાજુએ આપણે શું લખવાનું? મિત્રને લખતા હોય તો પ્રિય મિત્ર, અને વડીલને કોઈને લખતા હોય તો આદરણીય અથવા પૂજનીય દાદા દાદી, મમ્મી પપ્પા, જે હોય તે. એ રીતે પત્રમાં લખવાનું અને ત્યાર પછી પત્ર લખવાની શરૂઆત કરવાની. તારો ફોન કે પત્ર નથી, તો પત્ર લખજે. ગઈકાલે સવારે અમે સૌ પ્રવાસેથી પરત ફર્યા છીએ. પ્રવાસમાં અમને બહુ જ મજા પડી. તું આ પ્રવાસમાં આવી ન શક્યો, તેથી મને થયું કે તને પ્રવાસ વિશે પત્ર લખું. આટલું લખી પછી શું લખવાનું? તો કે આપણે જે પ્રવાસમાં ફરેલા અને જોયેલું એ વિશેની માહિતી લખવાની. નર્મદા મૈયાનો પ્રવાસ કરતા લાગ્યું કે આ નદી ખરેખર ગુજરાતના લોકોની જીવાદોરી છે. આ નદી મધ્યપ્રદેશના અમરકંટક નામના સરોવરમાંથી
નીકળે છે. કેટલાય કિલોમીટર સુધી તેની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. એનો પ્રવાહ કેટલા કિલોમીટર સુધી તો તે ધસમસતી, ઉછળતી, કૂદતી વહે છે. એના કિનારા પરની કુદરતી શોભા કંઈક અલગ જ છે. જબલપુર પાસે ભેડાઘાટમાં અમે ચાંદની રાતે નૌકા વિહારની મજા માણી. બંદર કૂદવાળી જગ્યા જોવાની અમારી ઈચ્છા પૂરી થઈ. ધુવાધાર ધોધ જોવો એ એક લ્હાવો છે. સરદાર સરોવર એટલે માનવીનું અદ્ભુત ભગીરથ કાર્ય. માણસ ધારે તો કેવા ઉત્તમ કાર્યો કરી શકે છે. તેનો આ બંધ ઉત્તમ નમૂનો છે. આ બધા સ્થળોના અમે ફોટા પણ પાડેલા છે. આપણે મળીશું ત્યારે હું તને એ બતાવીશ. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. ત્યાર પછી નીચે જે પત્ર લખનાર છે એનું નામ લિખતીન તારો મિત્ર ભાર્ગવ. આ રીતે આપણે પત્ર લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં આ પત્ર તમારે લખવાનો રહેશે. તહતી સ્વાધ્યાયના પ્રશ્ન 2 થી 11 સુધીની માહિતી અને તેનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન 3 થી પ્રશ્ન 11 તમારે પાઠ્યપુસ્તકની બુકમાં પૂરવાના રહેશે. તહતી એકમ 6 વિશેની માહિતી અને તેનો અભ્યાસ.